વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસને પગલે આરોગ્ય સહિતના તમામ વિભાગના અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલ આ બેઠકમાં કોરોના વાયરસ અંગે પ્રજામાં જનજાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને કોરોના વાયરસના ફેલાતો અટકાવવા માટે માસ્ક અને સેનિટાઇઝર ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. गुजरात की आप बात करें तो क्योंकि हमको अवॉइड करना है कि ऐसा कुछ ना हो, तो उसका बेस्ट सोल्यूशन यही है कि हम घर में रहें ज्यादा से ज्यादा. कोई जो असेंशियल ट्रैवल नहीं है वो नहीं करें. हमारे लिए क्या है कि जैसे वाकई महाराष्ट्र से लगा हुआ है, हमारे बॉर्डरिंग है स्टेट्स की, राजस्थान है, सब इधर के बॉर्डर्स का रहता है. तो हम लोग ने इसीलिए अभी हम आईसी एक्टिविटी पर ज़्यादा फोकस कर रहे हैं. फॉर एग्जांपल इंडस्ट्रीज को हम लिख रहे हैं कि ऐसा मतलब जो लोग रोज़मर्रा में ट्रैवल करते तो आप अवॉइड करो, अनलेस की बहुत ज़रूरी है कहीं पर भी बाहर दूसरा अफेक्टेड एरिया इन पर्टिकुलर. और बाकी हम जितने मान लीजिए इवेंट ऑर्गेनाइजर्स हैं उन सबको सर ने जो नोटिफिकेशन किया उसके थ्रू हम सभी को अपील कर रहे हैं, सब स्टेक होल्डर्स को, कि आप अवॉइड करो. अभी कोई भी वेडिंग है या कुछ रेस्टोरेंट्स में भी सोशल डिस्टेंसिंग करना है. वो डिलीवरी वगैरह जो रेस्टोरेंट्स के लिए करते हैं उनको भी बहुत सारी चीज़ें ऑनलाइन जो ऑर्डरिंग वगैरह रहता है तो वो सब ध्यान रखना है. तो इस तरह से कि कोई ऐसा प्रॉब्लम नहीं होगा जो कमोडिटीज़ ये जो असेंशियल कमोडिटीज़ वगैरह जो सब अपनी जो भी रोज़मर्रा की चीज़ें उसको मिलने में. बस यही है कि बस हम लोग को सबको यही हो करना, स्पेशली हम लोग को जो ये अप्रोच है जिसमें हमें जो जिनका इम्यूनिटी लो है उनको, क्योंकि वो लोग जल्दी कोई भी वायरस उनको जल्दी अफेक्ट करता है. फॉर एग्जांपल एल्डरली हो गए या डायबिटिक लोग हो गए, ऐसे पेशेंट्स रह गए, बच्चे रह गए. तो इसीलिए आईसी एक्टिविटी पे सारा पूरा ही एडमिनिस्ट्रेशन, मान लीजिए स्कूल बंद हो गए हैं और अभी आंगनवाड़ी बंद हो गई, तो आंगनवाड़ी बहन, आशा बहन, आरबीएस के सबको मिलके अभी घर घर जाके पब्लिसिटी करेंगे. और हम एक वो भी कर रहे हैं कि माइक लेके एक पूरा इन्फॉर्मेशन देंगे कि माइक लेके गांव गांव घूमेंगे कि कैसे क्या कर रहा है. और एक नोटिफिकेशन रिगार्डिंग ये जो 500 का दंड है उसके लिए ऑर्डर हम लोग वही कर रहे हैं, नगर पालिका में नगर पालिका करेगी और ग्राम पंचायत में तलाटी करेगा. કોરોના વાયરસને લઈને વલસાડી જિલ્લાનું તંત્ર ખાસ કરીને આઈસી એક્ટિવિટી માટે કરીને ખાસ પ્રયત્ન કરી રહ્યું છે. એ ઉપરાંત જે એપિડેમિક ડિઝાસ્ટર એક્ટ અન્વયે જે હેલ્થ ખાતાનું જે નોટિફિકેશન આવ્યું છે એ નોટિફિકેશનના સંદર્ભની અંદર અત્યારે સ્કૂલો બંધ કરવામાં આવેલી છે. સ્કૂલો, કોલેજો અને નાટ્યગૃહ અને સિનેમાઘરો પણ બંધ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત હાલમાં જે કોમર્શિયલ શોપિંગ મોલ છે, હાટ બજાર છે, મેળાઓ છે, મેળાવડા છે, એને પણ ખાસ કરીને બંધ રાખવાના આયોજકો અને સંયોજકોને અમે અપીલ પણ કરી છે. અત્યારે વલસાડ જિલ્લાની અંદર એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, ગુજરાતમાં પણ નોંધાયો નથી. એટલે બાકીના જે નોટિફિકેશન છે એ અત્યારે હાલ નથી, પણ આયોજકો જે છે, ધારો કે શોપિંગ મોલ છે, મેળા છે, અન્ય મેળાવડા છે, હાટ બજારો છે, એ લોકો જે ઓર્ગેનાઇઝરો છે એમને આજે મેં અપીલ પણ કરી છે. એ ઉપરાંત જાહેરમાં થૂંકવા ઉપર પણ મનાઈ કરી છે. ખાસ કરીને અવેરનેસની અંદર એકબીજા હાથ ના મિલાવે, નમસ્તે કરે, એક મીટર જેટલું અંતર પણ જાળવે, આ બાબતે એ પણ ખાસ લોકોને મારી અપીલ પણ છે. એ ઉપરાંત ખાસ કરીને લોકો એડવાઇઝરી એ છે કે લોકો બહારના પ્રવાસો ટાળે, ખાસ કરીને મુંબઈ છે કે જે જતા હોય એ ટાળે. ઇન્ડસ્ટ્રીઝમાં પણ જે જે જગ્યાએ રોજબરોજ જો બહારથી લોકો અવર જવર કરતા હોય તો એના ઉપર પણ તકેદારી રાખે, આઈએસી એક્ટિવિટી રાખે. ખાસ કરીને હાલ કોર્ટોની અંદર પણ જે કેસો ચાલી રહ્યા છે એમાં આવતા હોય કે અમને જરૂરી માસ્ક છે, સેનિટાઇઝર છે, એ વિસ્તારનું ફોગિંગ છે, એ પણ કાળજી રાખવામાં આવી રહી છે. આમ વહીવટીતંત્ર તરફથી એડવાઇઝરી મુજબ તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. સર, વાપી ખૂબ મોટી જીઆઈડીસી છે અને ઘણી કંપની છે, તો એ કંપનીના માલિકોને કયા પ્રકારની સૂચનો કરવામાં આવી?
હોય છે કારણ કે એક જ જગ્યાએ ઘણા કામદારો આવતા હોય. હા, વાપીમાં ખાસ કરીને વીઆઈએ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનને અમે લિખિત પત્ર દ્વારા એમને પણ જાણ કરી છે અને એ તમામ ઇન્ડસ્ટ્રીઝને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા મેસેજ પણ કરવામાં આવ્યા છે, એમને મેલ પણ કરવામાં આવશે કે એ આની ખાસ તકેદારી રાખે અને કોરોના વાયરસ અંગેની જે એડવાઇઝરી છે એનું પૂરેપૂરું પાલન.